નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાને કોઈ અજાણ ઇસમ ભગાડી જતા સગીરાના પિતા દ્વારા પ્રાંતિત પોલીસ સ્ટેશનમાં અજાણ ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કોર્ટ દ્વારા હિંમતનગરના એક ચેક રિટર્ન કેસમાં આરોપીને 6 મહિનાની સાદી કેદ તેમજ ચેકની રકમ રૂપિયા 3,07,054 ફરિયાદીને ચૂકવવા હુકુમ કર્યો. નબદા યોજના ખરા અર્થમાં ગુજરાતની જીવાદોરી ના બની શકી. સરકારે ગૌવંશ વધ પર પ્રતિબંધનો કાયદો ઘડી તેનો કડક અમલ કરાયો છે, સીએમ પટેલ. 3 વર્ષમાં દેશના 6,51,447 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું કાર્ય થયું છે. ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબી સમિતિએ સુરતના ઉદ્યોગ ગૃહોની લીધી મુલાકાત. કેશોદ તાલુકામાં અંદાજે 20 દિવસ પહેલા આબામાં મોર આવ્યો. દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા લોકો અને જનપ્રતિનિધિઓ બન્યા સચેત. 31ને લઈને અમીરગઢ પોલીસ સતર્ક બની બોર્ડર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. દીવના નાગવા ખાતે સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમનું થયું ભવ્ય આયોજન. ભાવિ ભક્તોએ દર્શન તેમજ મહાપ્રસાદનો લીધો લાહો. 60 વર્ષ જૂની કાદા પ્રાથમિક શાળાના તમામ ઓરડા જર્જરિત બનતા આદિવાસી વિદ્યાર્થીઓ ખુલ્લા ઝાડ નીચે ભણવા મજબૂર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 3.5 કરોડથી વધારે મિલકત વેરો બાકીદારોની યાદી, છતાંય પ્રાંતિજ પાલિકા દ્વારા માત્ર એક બંધ દુકાને સીલ મારી સંતોષ માણ્યો. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 6ઠી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે. પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી સાધુ સંતોની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ચણા અને બટાકાના પાકમાં કૌલાબી અને કાળી ઈયળોનો ઉપદ્રવ, તૈયાર પાકમાં નુકસાનની ભીતિ. ભરૂચ તાલુકાના વરડિયા ખાતે 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, લાભાર્થીઓએ લાભ લીધો હતો. બગસરાથી માણેકવાડા રોડનું કામ શરૂ કરાયું છે, જેની સરપ્રાઇઝ વિઝિટ કરતા અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના સહસંગઠન રમણીકભાઈ બારગાએ મુલાકાત કરી જરૂરી સૂચન કર્યું. અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના ઈસરી ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો 13મો વિનામૂલ્યે નેત્રનિદાન સારવાર કેમ્પ યોજાયો, જેમાં ઈસરી ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.